विश्वास दादा साचा भाव थी खांबियु दादा साची रीते साचा भाव थी भाव व्यक्त करो तो ये तमने तमारू सांभळे छे एमां कोई जोड़ वड़ावनी पूछवानी जरूर नथी ना सारू काम छे भक्ति अमृत नुं जे आ बधुं तमे करो छो ये दुनिया जोवे छे अमने थोड़ूक आ तमारू जोईने सारू लागे छे घणा बधा छे के आ जोईने अहीं आवे छे ए माने छे श्रद्धा छे ए लोको आजे एमनुं दुःख दूर थाय छे मेन तो अमारे अमारा यूट्यूब विडियो माटे भक्ति अमृत माटे अमे जे व्यसन माटे मुक्त छे एनी माटे ज अमे खास करीए छे केवुं लागे छे बहु सारू लागे छे सारू काम छे अने आना माटे भाई आ जो अहीं बधुं પબ્લિક આવ્યું છે એ તમારા મીડિયાથી માધ્યમથી તમારા માધ્યમથી જોઈને જ અહીંયા લોકો આવે છે સારું કામ છે અમને તે પૂછવાની બાપુને જરૂર નથી સાચા દિલથી તમારો જે ભાવ હોય એ ત્યાં દર્શાવી દાદા અમે મૂકી દેજો દાદા કામ કરે જ છે અમારો જાત અનુભવ છે મેને અહીંથી જે મેં માગ્યું છે એ બધું મને અહીંથી મળ્યું છે ભક્તિ અમૃત માટે અમે જે વ્યસન માટે મુક્ત છે એની માટે જ અમે ખાસ કરીએ છીએ કેવું લાગે છે બહુ સારું લાગે છે સારું કામ છે અને આના માટે ભાઈ આ જો અહીંયા બધું પબ્લિક આવ્યું છે હું મારા દારૂ મૂકવા આવ્યો પણ મને ખબર પડી કે બાપાની દયા છે અને મને વ્યસન મૂકી દીધું અને બીજાને સારું થાય એ માટે 10-15 જણા લઈને આવ્યો નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે આ બધા ભક્ત જે છે આજે 15મી ઓગસ્ટ છે એ નિમિત્તે અહીંયા એમનામે મંગળવાર એટલી ભીડ હોય છે પણ આજે રજાના કારણે વધારે ભીડ છે જે મેં તમને બતાવ્યું હતું આગળના વિડીયોમાં કે 20,000 લોકો અહીંયા છે અને મિત્રો તમને એક બીજી વાત જણાવવાની કે આજે અમને એક એવો પરચો મળ્યો છે કે અમે તમને બતાવીશું તો તમે અમારા વિડીયો સાથે અંત સુધી જોડાયેલા રહેજો જય સુરાપુરા દાદા મારું નામ જેસા મેરામણ બાપોદરા ડાંગરવડ ગામનો સરપંચ જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર હું દારૂ પીવાની આદત હતી અને દાદા બાપુને ઇન્ટરવ્યૂ જો ફેસબુકમાં યુટ્યુબમાં જોયું હું ઓલે 21 દિવસ પહેલાં હું 10 જણા લઈને આવ્યો હતો આજે 10-12 જણા લઈને આવ્યો છું અને દાદા બાપુને જોયા હા લક્ષણ મૂકી દીધું હા બંધ મારા દારૂ મૂકવા આવ્યો પણ મને ખબર પડી કે બાપાની દયા છે અને મને વ્યસન મૂકી દીધું અને બીજાને સારું થાય એ માટે 10-15 જણા લઈને આવ્યો જય સુરાપુરા દાદા મિત્રો આ જે હું પરચો બતાવી રહી છું એ કંઈ અંધશ્રદ્ધા નથી તમને એક વિશ્વાસની વાત છે શ્રદ્ધાની વાત છે જે એ ભાઈ સાથે આપણે વાત કરીએ કે શું છે અહીંયા કોઈ અંધશ્રદ્ધા નથી અને દાદાની આગળ વિશ્વાસની વાત છે તમારો ભાવ સારો હશે તો અવશ્ય કામ થાય છે આપણે પણ એ ભાઈ સાથે વાતચીત કરીએ દાદા એમ કહે છે કે પહેલાં તમે ડૉક્ટરની સલાહ અને ડૉક્ટરની દવા લ્યો એના પછી જો તમને મેળ ના પડે તો તમે અહીંયા દાદાના સ્થાનિકે આવો છો કોઈ પણ દાદાના હોય કે મા મોગલ હોય કોઈ પણ મંદિરે જઈને તમે તમારી શ્રદ્ધા રાખી શકો છો એવી રીતે જ આપણે આ ભાઈ સાથે પણ આપણે વાત કરીએ કે એ ભાઈને પણ આજે એમને ડૉક્ટરની સલાહ લીધી હતી બધું થયું હતું પણ હવે અત્યારે આપણે આખું વાત જાણીએ એમની પાસેથી ભાઈ તમે કયા ગામથી છો હું વલભીપુર તાલુકાના સાલપરા ગામથી છું તમારું નામ નિકુલસિંહ ચાવડા અને તમને અહીંયા કેટલા ટાઈમથી આવો છો 2-3 વર્ષથી આવું છું અને શું તમને અહીંયા પરચો મળ્યો પરચામાં તો એવું છે કે મારે જાજા ટાઈમથી લોંગ ટાઈમથી અમુક કારણોસર કે મારે સંતાન પ્રાપ્તિ નહોતી કેટલા વર્ષથી મારા મેરેજથી એમને 15 વર્ષ થયા છે અને અમને ટ્રીટમેન્ટ મારી છેલ્લા 12 વર્ષથી શરૂ છે 12 વર્ષથી શરૂ છે એમાં વચ્ચે અમુક કારણોસર ટ્રીટમેન્ટ બંધ કરી દીધી હતી પછી ટ્રીટમેન્ટ બંધ કરીને પહેલાં હું અહીંયા દાદાએ આવ્યો સાનિધ્ય આવ્યો પછી બધા અહીંના મારું ગ્રુપ છે તે લોકો મારી હારે હું અહીંયા આવ્યો કોઈ મારા સગા સંબંધી હારે આવ્યો એમને કીધું કે ભાઈ અહીંયા સારું છે હું દાદા પાસે આવ્યો તો મારા અમુક કારણોસર આવ્યો હતો એટલે દાદાએ મારું જોયું જાણ્યું પછી અમને જાણ્યું કે ભાઈ આ લોકોને આ તકલીફ છે પછી દાદાએ મને જાણ કરી કે ભાઈ તમે આવજો અહીંયા આનું સોલ્યુશન આપશે અને અમુક સમયે મેં દવા બધું દવાખાનું કે ટ્રીટમેન્ટ બધું છોડી દીધું હતું કેમ કે મને ત્યાંથી કોઈ સફળતા નહોતી મળી અને ડોક્ટરે તમને શું કીધું હતું ભાઈ તમે ડોક્ટરની સલાહ લીધી હતી પહેલાં હા 100% ડોક્ટરની સલાહ લીધી હતી પણ એવું અમુક કારણોસર મારા સંતાન નહીં થાય ડોક્ટરે એવું જાહેર કરી દીધું હતું કે તમને બાળકો નહીં થાય હા એવું કીધેલું અચ્છા પછી ટ્રીટમેન્ટ મેં છોડી દીધી હતી પછી અહીંયા દાદા આવ્યો બધા બેતા ઉઠતા પછી મને દાદાને પાસે બેઠો એટલે દાદાએ મને કીધું કે ભાઈ મેં દાદાને કીધું કે આવી બધી તકલીફ છે
કઈ વાંધો નહીં, એટલે મેં મારી સ્ટેટમેન્ટ તો છોડી દીધેલી હતી, એટલે હું એક આ શ્રદ્ધા ને વિશ્વાસ ઉપર વહી ગયો કે ભાઈ અહીંયા એક શ્રદ્ધા ને વિશ્વાસનું એક સ્થાન છે, જે કોઈ અણશ્રદ્ધા નથી, એ આપણને એક આપણો વિશ્વાસ છે, જે અહીંયા દાદાની મોર જે સાચા ભાવથી જે અહીંયા ખાંભ્યું છે દાદાની, ત્યાં સાચી રીતે સાચા ભાવથી પોતાનો ભાવ વ્યક્ત કરો તો એ તમને તમારું સાંભળે જ છે, એમાં કોઈ જોડાવવાની પૂછવાની જરૂર નથી, અને દાદા સાંભળે જ છે, અને એ મને ન્યાથી આ બધું મળ્યું છે, અને દાદાએ કીધું કે ભાઈ નહીં તમારું કામ થઈ જશે, અને આશરે એક વર્ષ પછી આ મારું કામ થઈ ગયું, અને શનિવારે મારા ઘરે બપોરે 2:30 વાગે બાબાનો જન્મ થયો. ખૂબ સરસ. આજે વાત સાંભળીને તમે જોઈ શકો છો કે મારા પણ રૂવાટા ઊભા થઈ ગયા, કે જેણે ડૉક્ટરોએ એમ કહી દીધું હતું કે આ ભાઈને એટલે એમની ઘરે સંતાન પ્રાપ્ત નહીં થાય, ડૉક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા, તે આજે દાદાએ અહીંયા આવીને કશું જ નહીં, શ્રદ્ધા અને એમનો વિશ્વાસ હતો એટલા માટે આજે 15 વર્ષે એમના ઘરે દીકરાનો જન્મ થયો છે. પહેલાં તો આપણે આ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન કે જેમને આટલા વર્ષ પછી દીકરાનો જન્મ થયો છે. ના, સારું કામ છે ભક્તિ અમૃતનું, જે આ બધું તમે કરો છો એ દુનિયા જોવે છે, અમને થોડુંક આ તમારું જોઈને સારું લાગે છે, ઘણા બધા છે કે આ જોઈને અહીં આવે છે, એ માને છે, શ્રદ્ધા છે, એ લોકો આજે એમનું દુઃખ દૂર થાય છે. મેઇન તો અમારે અમારા યુટ્યુબ વિડીયો માટે, ભક્તિ અમૃત માટે, અમે જે વ્યસન માટે મુક્ત છે એની માટે જ અમે ખાસ કરીએ છીએ, કેવું લાગે? બહુ સારું લાગે છે, સારું કામ છે, અને આના માટે ભાઈ આ જો અહીંયા બધું પબ્લિક આવ્યું છે એ તમારા મીડિયાથી માધ્યમથી તમારા માધ્યમથી જોઈને જ અહીંયા લોકો આવે છે, સારું કામ છે. તમને બીજું એક જણાવવાનું કે આ બધા જે આવ્યા છે દર્શન કરવા માટે આવે, તમે શું મેસેજ છોડશો આ લોકો માટે? આ એક વિશ્વાસ અને શ્રદ્ધાનું સ્થાન છે, જેના સાચા દિલથી દાદા બેઠા છે ત્યાં, જેને જે કાંઈ તકલીફ હોય તે પૂછવાની બાપુને જરૂર નથી, સાચા દિલથી તમારો જે ભાવ હોય એ ત્યાં દર્શાવી દાદા અમે મૂકી દેજો, દાદા કામ કરે જ છે, આ મારો જાતનું ભાવ છે, મેને અહીંથી જે મેં માગ્યું છે એ બધું મને અહીંથી મળ્યું છે. દાદા અહીંયા હાજરા હાજર છે? હા પાક્કું, 100%. જે મેં માગ્યું છે, મારો મેં મારી અરજી અહીંયા છે દાદા પાસે મૂકી છે, એ બધું મને આપે જ છે, અને એના લીધે જ છે બધું, મારા જે છે એમના લીધે જ છે. તો મિત્રો એ જ કહેવાનું છે કે તમે બહુ જોવડાવવામાં ના રહેશો, કારણ કે અહીંયા તમે શ્રદ્ધા અને ખાસ કરીને દાદાની ખાંભી આગળ બેસી અને તમે 5 મિનિટ આંખ બંધ કરીને બેસો અને તમે તમારી જે તકલીફ છે એ દાદાની આગળ રજૂઆત કરશો, એટલે 101% કામ થઈ જ જાય છે. અહીંયા આવનાર બધા ભક્તો પણ એ જ કહે છે કે જોવડાવવા કરતાં દાદાના દર્શન કરો અને શ્રદ્ધાથી તમે એમનો બસ ભાવથી તમે એમને ભજો. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા, જય માં મોગલ લખવાનું ભૂલશો નહીં. જય માતાજી.